આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદનું જોર વધારે હોવાના કારણે ધાનેરા તાલુકાના કેટલાક ખેડૂતોના ઉભા પાકને નુકસાન સાથે જમીન પણ ધોવાઈ છે. ધાનેરા તાલુકાના અલવાડા, કિંમત, રાજોડા, કોટડા, દાખા સહિતના ગામોમાં પાણીના વહેણ નજીક આવેલા ખેતરો વરસાદી પાણીથી ધોવાઈ ગયા છે. જો કે સરકારના રાહત પેકેજની સહાય બનાસકાંઠા જિલ્લાને મળી નથી. બનાસકાંઠા જિલ્લાના રાજકીય આગેવાનોને માત્ર અને માત્ર ખેડૂતો ચૂંટણી સમયે જ યાદ આવે છે, જેથી ખેડૂતોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવા માટે ન તો ભાજપ આગળ આવ્યું કે ન કોંગ્રેસ પાર્ટી, જેથી નુકસાન થયું હોવા છતાં પણ ખેડૂતો હાલ ચૂપ છે. ધાનેરા શહેરમાં આ વખતે બે વાર રેલ નદીમાં પાણી પણ આવ્યું છે, જેથી કહી શકાય કે તાલુકામાં વરસાદ આ વખતે સારો પડ્યો છે. રેલ નદીમાં માટી, બાવળ સહિત કચરો નાખવામાં આવતા રેલ નદીનું વહેણ બદલાયું છે, જેથી રેલ નદીના કિનારે આવેલા ખેડૂતોના ખેતરો હાલ નકામા બની ગયા છે. રેલ નદીના કિનારા ઉપર દેવકરણભાઈ પટેલનું ખેતર આવેલું છે. પોતાના માલિકની જમીનમાં આ ખેડૂતે ચોમાસા ઋતુમાં મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં સિંચાઈ માટે ફુવારા પણ લગાવ્યા હતા. રેલ નદીનું પાણી ખેતરમાં ન આવી જાય તે માટે વ્યાજે પૈસા લાવીને આ ખેડૂતે માટીનો પાડો પણ બાંધ્યો હતો, પરંતુ એક તરફ રેલ નદીમાં ટેકરો થઈ જતાં પાણી આ ખેડૂતના ખેતર તરફ વળી જાય છે, જેથી લાખો રૂપિયાથી બનેલો પાડો તેમજ પાક સહિત ફુવારા પાણીના વહેણમાં તણાઈ જાય છે. હવે તો પોતાનું ઘર પણ પાણીના વહેણમાં તણાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સુધી ખેડૂત રજૂઆત કરી છે. હવે જોવાનું એ છે કે લાચાર ખેડૂતની મદદ માટે કોણ આગળ આવે છે. ખેતર નદીના કિનારે આવેલ છે અને નદી વારંવાર પાણી આવવાથી અને આ રપટનું વહેણ બદલવાથી મારા ખેતરને અડીને બધું પાણી આવે અને વારંવાર પાળો મારો તૂટી જાય અને મારો મગફળીનું પાક અને મારા ફુવારા અને બધું મારું તણાઈ ગયું અને મારા બોરને અડીને અને મારા ઘરને અડીને છેટ આવેલ છે અને મેં મારા ખર્ચે આખો વ્યાજે પૈસા લાવી અને મેં આ પાળો બાંધી અને વારંવાર હું 3 વર્ષથી પાળો બાંધું છું અને વારંવાર તૂટી જાય તો સરકારશ્રીને વિનંતી કે આ મારા પાળો ન તૂટે એને ગમે તે રીતે વ્યવસ્થા મને કરી આલવા મહેરબાન. અને બીજી વાર આવું પાણી આવીને ફેર આવે છે તો આખું મારો બોર અને આખું મારું ઘર તણાઈ જશે અને મારા બાળબચ્ચા રડી જશે. રજૂઆત કરી તમે કે એને લઈને આવો? અને મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી, મામલદાર સાહેબને રજૂઆત કરી, છતાં પણ હજી સુધી મારે ત્યાં કોઈ પગલાં આવ્યા નથી કે મારે ત્યાં કોઈ જોવા આવેલ નથી. અચ્છા, આ વખતે જ્યારે પાણી આવ્યું ત્યારે શું વાવેતર કર્યું? આ વખતે પાણી આવ્યું ત્યારે મારે મગફળા 60-70 હજારનો બીજવારો અને 60-70 હજારના ફુવારા બધું તણાઈ ગયેલું છે. લગભગ 2-2.5 લાખનું મને નુકસાન છે અને 2-2.5 લાખ રૂપિયા મેં પાળા બાંધવા મેં ખર્ચી વ્યાજે લાવી અને મેં પાળો બાંધેલ છે. જમીન કઈ કહેવાય, કઈ સર્વે નંબર હશે? સર્વે નંબર 468 મારી માલિકીની જમીન છે, નદી કિનારે જમીન છે. સરકારશ્રીને મેં ઘણી અરજીઓ કરી પણ હજી સુધી મારે ત્યાં કોઈ તપાસ કરવા આવેલ નથી. તો મારી મહેરબાની વિનંતી કે મારા બીજી વાર પાળો ન તોડાય અને મને વ્યવસ્થા ગમે તે કરી આલે એની મારી સરકારશ્રીને વિનંતી છે. શું નામ તમારું? દેવકરણભાઈ ગજાભાઈ પટેલ. કહેવાય છે કે સરકાર કે સરકારી અધિકારીઓ જોડે કોઈ રજૂઆત પહોંચાડવી હોય તો કોઈ રાજકીય નેતાની જરૂર પડતી હોય છે. જ્યારે આ ખેડૂત પાસે કોઈ નેતાની ઓળખાણ નથી તો શું આવા ખેડૂતોની વાત સરકાર સાંભળશે કે પછી રજૂઆત રજૂ નહીં થાય?